આપણી ટીમે અહીંયા ગાય અંદર લઈ લીધી હતી અને અહીંયા બાંધી નાખી છે બધી. આ તો બધું એના જેવું છે કે જ્યાં નથી ત્યાં પીવા નથી, બાકી તો આમ ઢોરાય છે. સવારે એક ઓપરેશન કર્યું ને બપોર પછી બીજું ઓપરેશન, એક દિવસની અંદર બે કંબોળીના ઓપરેશનનો રેકોર્ડ થવાનો છે આજે. હું ત્રણ ઓળકી ના નીકળી જાય ધ્યાન રાખવું. જોજો કેમ જાય. જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ છો. અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. અને આ લગભગ બે ત્રણ દિવસથી આપણે પાંજરાપોરમાંનું મતલબ બધા જવામાં મોડું થઈ જાય, એનું કારણ છે કે આપણે આપણી ગૌશાળે બધું કામ એકલા એકલા કરવાનું હોય, મિત્ર આવે મદદ કરવા માટે. પણ છતાં શું છે કે પછી હું વાર લાગી જાય એકલા એકલા હોય એટલા માટે. તો અત્યારે લગભગ 8:30 જેવું થઈ ગયું છે ને હવે આપણે પાંજરાપોર જવા માટે નીકળી ગયા. એની મોરે એકવાર આપણે જમકુડીને ચેક કરી લઈએ. આજે એક દિવસની પૂરી થઈ ગયો. ઓકે, બંશ્રી સુમન તો બંને જો અહીંયા બાંધેલી જ છે. ભૂરીના શેઠ અહીંયા છે, આ બંને મા દીકરી અને આ બંને મા દીકરી બંને અહીંયા જો શાંતિથી બેઠી બેઠી વગાડે છે. જો અત્યારે વારી પાસે દેખાય જો કેમ છે, પણ સરસ છે ને. કાલે તો એટલી દેખાતી નથી, પણ આજ બાકી રૂપ ખુલ્યું છે. જો બંને મા દીકરી એક ફ્રેમની અંદર જો, એની માં કરતા વાછડી વધવાની, તમારે શું કેવું કોમેન્ટ કરીને કીધું. જો બંને એક ફ્રેમમાં છે, તમે ચેક કરીને કહો માં કરતા દીકરી વધવાની કે નહીં. મને લાગે છે વધશે. તમને જે લાગતું હોય તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી અત્યારે તો બધા શાંતિથી બેઠા છે, ઓમ ઓગારે આ બંને ઊભા જો. બાકી બધું કામ અહીંયા ઓકે થઈ ગયું છે ને, આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી અને આવી ગયા હતા આપણે ઘરે. અને હવે નીકળ્યા છે આપણે પાંજરાપોર જવા માટે. તો ચાલુ જાય પાંજરાપોર. અને પાંજરાપોર આજે એક ઓપરેશન કરવાનું છે ડીપારવાડામાં. બે ત્રણ દિવસ પહેલાં બારેથી આવી હતી અને કોઈ મૂકી ગયા હતા, આપણું ધ્યાન નહોતું રહ્યું. આમ શું છે, બપોરના સમયે આપણે જમવા ગયા હોય, બધો સ્ટાફ જમવા ગયો હોય ત્યારે છે મૂકી જાય તો ધ્યાન ન રહે. તો કાલે જ આપણે ચેક કર્યું તો હતી, તો એનું આજે ઓપરેશન કરવાનું છે. તો ચાલુ જાય પાંજરાપોર. તો આપણે દરરોજની જેમ અત્યારે પાંજરાપોર પહોંચી ગયા અને જે મેં તમને વાત કરી હતી ઓપરેશનની, એ પ્રમાણે જો આપણી ટીમે અહીંયા ગાય અંદર લઈ લીધી હતી અને અહીંયા બાંધી નાખી છે બધી. ઓપરેશનની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને છેલ્લી બે વખતથી છે અહીંયા આપણે અહીંયા પહોંચીએ ત્યાં બંધાઈ ગયેલા જોઈ. અને આ ગાય છે એની કેસ હિસ્ટ્રી કાંઈ છે નહીં, મેં તમને આગળ જણાવ્યું પ્રમાણે હશે, પણ ઓફિસમાં ખબર હશે. આમ અહીંયા કોઈ માણસોને ખબર નથી, કેમ કે એની રીતે જે પશુ માલિક હશે એ રાખી ગયા હશે, તો એ કોઈ આઈડિયા આપણે છે નહીં. આપણે અહીંયા હાજર ન હોય ત્યારે રાખી ગયા હોય એટલે ના ખબર હોય. તો એ તો આપણે કોઈ એનું કંઈ કામ અહીં નથી આપણે કે ક્યાંથી આવી શું છે. બાકી આ સિંગની અંદર આની કંબોડી છે તો એનું ઓપરેશન અત્યારે જ આપણે કરવાનું છે. તો બધી તૈયારી ઓકે થઈ ગઈ છે, હવે ચાલુ કરવાનું છે ખાલી ઓપરેશન. તો હાલો ચાલુ કરીએ. તો મિત્રો લગભગ 2 કલાક સુધી આ ગાયનું ઓપરેશન હાલ્યું અને અત્યારે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. ગાય શાંતિથી બેઠી છે અને ગાય થોડીક આજે વધારે ખરાબ હતી. ઓપરેશન કરવામાં એટલી ડગી છે અને એટલા હેરાન કર્યા છે કે વાત જ મૂકી દો. ભગત જ આજ તો ભગત કેવી હતી ગાય, હે ખરાબ હતી ને? અત્યારે ખારી થાય રહી જો. અને ભગતની સામાન વધી ગયો નહીં ભગત ઉપાડવાનો, શું કહ્યું બાકી કેમ હમણાં દેખાતા નહીં, હે? હવે આ બીજો 2-3 દિવસ થી આપણે ભેગા નહીં જ્યાં નહીં, આ કેમ આટલી બધી રાડું દઈએ ગેન ઉતરે. સાચી વાત, બાકી બધું ભગત સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખ્યો. આ નવા સાધન છે કે ધોયા છે, કઈ સમજાતું નહીં. ગાય હવે હરવે ભાનમાં આવે છે ને, એટલા માટે હું રાડું દઈશ. હમણાં થોડી વારની અંદર ઊભી કરી નાખશું, પછી લઈ જશું વાડાની અંદર. અને જો નહીં ઊભી થાય તો પછી સાંજના લઈ જશું. હવે જોઈએ છે થોડી વાર રાહ જોઈશું. જો બાકી સાફ સફાઈનું કામ ચાલુ જ છે અને લગભગ પતવા આવ્યું છે, બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને વાડાની અંદર કાંઈ નવો કેસ છે નહીં, જે ડ્રેસિંગનું કામ છે એ જ છે. તો એ હવે બપોર પછી કરી નાખશું, કારણ કે ઘણો સમય થઈ ગયો છે, 12 વાગો આવ્યા છે. તો બપોર પછી આવીને આપણે બધું કામ ઓકે કરી નાખશું. તો આપણે પાંજરાપોર ગાયનું ઓપરેશન કરીને ફટાફટ છે આપણી ગૌશાળાએ આવ્યા, કે મને એમ હતું કે પાણી આવી ગયું છે, આજે પાણી આવવાનો વારો છે. તો આપણે ફટાફટ બધું કામ ત્યાં ઓકે કરીને આવી ગયા હતા, પણ હવે આપણે અહીંયા પહોંચ્યા ત્યાં તો પાણી તો હજી આવ્યું નથી. આ પાણીમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે ટાઈમ ટુ ટાઈમ પાણી આવતું જ નથી, નહીં તો દર વખતે એક દિવસ મૂકતા એક દિવસ બપોરના આવે છે. પણ એ 5-6 દિવસ આવ્યું નહીં, વરી એક દિવસ આવી, પણ આપણે અહીંયા હતા ને એ ટાઈમે આવ્યું છે અને હજી સુધી આવ્યું નથી. એટલે મારા ખ્યાલથી હજી આજે પણ એવું જ થવાનું કે કદાચ આપણે અહીંયા હસું નહીં આવી જશે. તો હું પાઇપ હવાડાની અંદર રાખેલો તો છે જ, પણ એમાં એવું થાય કે હવે એક હવાડો જ ભરાય, બીજા આપણે બે ઢમ રહે એ ખાલી જ છે. પણ હવે જોઈએ છે શું થાય છે. અત્યારે તો પાણી હજી આવ્યું નથી. પછી સવારના આપણે અહીંયા પાણી ભરી નાખ્યું હતું, અડધો ભર્યો છે હવાડો અત્યારે. અને અત્યારે આપણે જો સાંજે લઈએ તો એની એ જાર અત્યારે બધા
વાસુડા માટે આપણે લઈએ છીએ, ચાર પૂરા લઈએ, જે જે સાંજે લઈ આવ્યા ને એમાંથી ત્રણ ચાર વચ્ચે સવારના નાખ્યા હતા, તો અત્યારે આ ચાર પૂરા અને એક પૂરો સવારનો સાંજનો મતલબ પડ્યો છે, તો એ પોપટને નાખી દઈશું ને આ ચાર પૂરા નાખીએ અંદર. તો બાકી આ બધાને તો જોઉં ફૂલ ભૂખ લાગી છે એટલે અહીંયા દરવાજામાં જ ઊભા છે. આ રે આવીને પવિત્રને ઘણી ભૂખ લાગે. તો હાલો એને નાખીએ ચાર બધાને. તો આપણે ચાર પૂરા જારના લાવ્યા, એ ચારે ચાર બધાને નાખી દીધા છે અને બધા મસ્ત રીતે ખાવા માંડ્યા, જો લાઈનમાં કમ્પ્લીટ. અને હમણાં આપણે પાણીની વાત કરતા હતા કે આપણે પાણી આવ્યું નથી ને એવી બધી, ત્યાં જ મારી નજર જો અહીંયા પડી દેખાય, આ તો બધું એના જેવું છે કે જ્યાં નથી ત્યાં પીવા નથી, બાકી તો આમ ઢોરાય છે. આ હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારનું એમને ચાલુ છે મોટર, અને આ એકવાર નહીં ઘણી વાર આમને એમ ઢોરાતું હોય, ટાંકીમાંથી ઉપરથી ઢોરાઈ ગયો. હજી કેટલી વાર મોટર ચાલુ રહેશે ને એમને પાણી વેસ્ટ થશે એ તો કેને ખબર. બાકી પાછળના વાળાનું કામ એકદમ ઓકે થઈ ગયું, પાણી આટલું ભરેલું છે પણ હવે અત્યારે બીજું પાણી ભરવા માટે આપણી પાસે બીજું પાણી છે નહીં, સવારના ફૂલ કરી નાખ્યું તો અત્યારે આટલું વધ્યું છે, તો સાંજ સુધી હાલી જશે અને ત્યાં સુધી મત કદાચ પાણી આવી જ જશે. હવે આપણે એ વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે પાણીનું, બે એક વાર અહીંયા આવવું પડશે ચેક કરવા માટે કે પાણી આવે બધું ચેક કરશું, અને જ્યારે આવતું હશે ત્યારે બધું ભરવાની કોશિશ કરશું જો આટલું પાણી આવશે તો. બાકી તો હવે જો પોપટનો વારો છે, પોપટને એક વાર પાણી પીવડાવીએ અને પછી એને નીર નાખીએ. તો આપણે પોપટને પાણી પાવા છોડ્યો ત્યાં ખબર પડી કે આમાં તો પાણી જ નથી, પછી આની અંદરથી છે આ તગારામાં ભર્યું આટલું, અને મેં જો એટલું પીધું, એને થોડું પીધું, ઘણું ન પીધું કારણ કે સવારે કમ્પ્લીટ પી લીધું હતું. અહીંયા જો ખોર ભારી ગયો છે, આ ખોર તારે ખાવો નહીં. હા લા લા, પોપટ ખીલે બંધાઈ ગયો, એની નીર નાખી દીધી આપણે, જાર આવી છે મસ્ત, આ જાર સારી છે કારણ કે સવારના અહીંયા છે ને આ પૂરો છે ને આટલો ને આટલો અહીંયા નાખ્યો હતો, જો થોડીક ઓગટ કાઢી છે નહીંતર બધી ખાઈ ગયો, નહીંતર આ એમ ખાય નહીં જેવું તેવું કહો. બાકી શું સારી જાર છે તો ખાય છે, અને હવે આપણું બાઇક અહીંયા પડ્યું છે તો બાઇક લઈને જાય હવે ઘરે જમવા માટે. અને બાકી ત્યાં તો હજી પાણી એમને એમ ચાલુ જ છે, આટલું આપણું કામ થઈ ગયું ને તો એ જો છે ને ચાલુ એમને એમ વાતું છે બધી ભાઈ આ તો, પણ હવે શું હાલે રાખે કહો. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને અત્યારે ફરી આવી ગયા છે પાંજરાપુર. પાંજરાપુર આવ્યા ત્યાં જો આ ગાય ઊભી થઈ ગઈ છે ને હજી અહીંયા જ છે, આપણે એમ હતું કે ઊભી કદાચ થઈ જશે કારણ કે આંકરી ઘણી હતી ને એટલા માટે, તો હજી તો ગઈ નથી તો આમ ઊભી થઈ ગઈ, તો હવે જાય છે ધીમે ધીમે. અને એ ગાય તો જશે એને આપણે વાડામાં મૂકી આવશું. પણ આ જે છે એ પાંજરાપુરનો આપણે જે પાંચ વર્ષ આપણે જ નહીં, મારે તો લગભગ અહીંયા ચોથું વર્ષ છે હજી, પણ મારે ખ્યાલથી છેલ્લા સાત આઠ વર્ષની અંદર આ જે એક અલગ રેકોર્ડ સર્જાવાનો છે. એ રેકોર્ડ એ છે કે જો સવારે એક ઓપરેશન કર્યું ને બપોર પછી બીજું ઓપરેશન, એક દિવસની અંદર બે કંબોળીના ઓપરેશનનો રેકોર્ડ થવાનો છે આજે. કારણ કે આ બંને ગાય છે એ અનનોન રેકોર્ડ છે, કંઈ ક્યાંથી આવી કે શું છે એ આપણે કોઈ આઈડિયા નથી, અને બંને આપણે ભેગી જ છે એ ખબર પડી હતી કે બંનેને કંબોળી છે. અને આ ગાય છે એ લગભગ આજે આપણે એવું જાણવા મળ્યું છે કે કાંઈ ખાતી નથી બે દિવસથી, અને આજે કાંઈ ખાધું નથી કે નથી પીધું, એટલા માટે આપણે બપોર પછી એને લઈ લીધી છે. અને અત્યારે છે એવું ગાયને એક ઓપરેશન આપણે કર્યું, એને પહેલાં મૂકતા હોઈએ વાડાની અંદર અને પછી અહીંયા બધી તૈયારી કરીએ. તો એક ગાયનું જેનું ઓપરેશન થઈ ગયું એને આપણે વાડાની અંદર મૂક્યા, અને આપણા બધા માણસો આવી ગયા સવા ભગતને. હવે આ ગાયનું ઓપરેશન અત્યારે ચાલુ કરવાનું છે, આપણે તૈયારી બધી આમ થઈ ગયેલા છે, કાંઈ છે નહીં સાધનને જો અહીંયા તૈયાર જ પડ્યા છે, અને બાકી પોલ બનાવવાનું છે ને એવું બધું છે તો એ ફટાફટ તૈયાર કરી નાખીએ, આને ગેન આપવાનું છે એ આપી દે, બધી તૈયારી કમ્પ્લીટ કરીને ચાલુ કરી નાખીએ ઓપરેશન. તો આજે આપણે જે બીજું ઓપરેશન કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે, અને અત્યારે લગભગ છ વાગો આવ્યા છે, અત્યારે બે કલાક જેવો સમય થયો આ ઓપરેશનમાં. અને આ ગાય છે ઓમ બરાબર હતી, હેલ્ધી હતી, એટલા માટે આને તોફાન સવારે જે ગાય કર્યું ને એવું ને એવું કર્યું. બાકી ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે જો છોડવાનું કામ ચાલુ છે, થોડી વારની અંદર જ હવે ખોલીને હવે અત્યારે તો જોશું, કેમ કે હવે થોડી વારમાં આપણે હોસ્પિટલ કરવી પડશે બંધ, અને ગાય જો ભાનમાં નહીં આવે તો અહીંયા ખુલ્લી રાખવી પડશે કારણ કે અંદર ને અંદર તો ન રહી, તોડફોડ કરે જો ભાનમાં આવી જાય ને અહીંયા શું વિફરે ને એટલા માટે, એટલે હવે જોઈએ છે શું થાય છે. બાકી અત્યારે ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું અને બહાર જો હું બીએ આથમી ગયો છે એટલા માટે હવે જોઈએ શું થાય છે. તો 20 મિનિટ જેવો સમય થયો છે પણ ગાય જે એમને જ બેઠી છે, તો હવે તો આપણે જવાનો સમય થઈ ગયો કારણ કે આ બી ગાય આવી ગઈ છે ને બધું કામ આપણે કરવાનું છે એટલા માટે. તો અહીંયા આપણે હોસ્પિટલનો ગેટ બંધ નહીં કરશું એટલે એની રીતે એ નીકળી જાય અહીંયાથી, અને પછી અહીંયા સવા ભગત રાતના અહીંયા જશે એટલે એને કહી દઈશું, તો માંદાવરાવાળામાં પૂરી નાખશે, હું તો કહી જ દીધું છે. તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે, તો હવે જાય આપણે આપણી ગૌશાળાએ અને બધું કામ ત્યાંનું ચાલુ કરીએ. તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા અને ગાયો બધી આપણી બારે ઊભી છે, અને આપણે આવ્યા છે વાસુડા ખોલવા માટે, અને ખાણ બની ગયા છે, ખાલી એને અહીંયાથી છોડવાના છે. હમણાં ખોલ્યા ભેગા જોયો કેવા જાયો, ત્રણ ઓળકી એના નીકળી જાય ધ્યાન રાખવાનું જોજો.
એ આજે આ ત્રણને નીકળવા નહીં દેવાના, કેમ કે એને હમણાં આપણે ખાણ મૂકશું ને આ બધા જોઈ ગયા હોપટ. હવે દઈ દે આડું, તમારે જ વાર છે હો આવવાની, થોડી વાર રહીને આવો, તમારે ખાણ બની જાય પછી. તો મિત્રો તમે છેલ્લે જોયું આપણે આપણી ગૌશાળાનું બધું કામ કરતા હતા, વાછોડાને છોડે તો નહીં હતું, અને આજે આપણી ગાયો છે આમ ફૂલ ધરાઈને આવી હતી, સારામાં સારું ધરાઈને આવી હતી, પણ છતાં આપણે બધું કામ ઓકે કરીને પછી નીણ નાખી દીધી, નીણ લઈ આવ્યા હતા અને જાર નાખી છે અત્યારે, જે બપોરે લઈ આવ્યા હતા એની જ જાર છે, કારણ કે શું દુકાને લઈ આવ્યા ત્યાં તાજી તો હોય ને, જે હોય તે આપે એ બરાબર. તો એ બધું કામ ઓકે થઈ ગયું છે, બધી ગાયોને આપણે ખાણ ખવડાવી લીધા, દવાઈ થઈ ગઈ છે અને અત્યારે નીણે નાખી દીધી, પણ આ તો આપણી જે પ્રેમવતી છે ને આજે થોડીક આમ નિજામ જેવી લાગે છે, મતલબ હું અહીંયા આવી ત્યારે પાણી પી લીધું કમ્પ્લેટ, અને જો હું ખાધા લઈ છે એવું નથી કે ન ખાધું એવું, પણ અત્યારે કાંઈ ખાણ નહીં ખાધું અને જાહેર કે કાંઈ ખાતી નથી, આપણી જે યાર જાનકી છે એ ખાય છે, આર્યા ખાતી નથી, એમને પાછી સામે જો પરીએ બેઠી છે એ કાંઈ ખાતી નથી. તો હવે આજનો દિવસ આપણે ખમશું, કાંઈ હું ચેક કે કરવું નથી, હું ચેક ખાશે નહીં, કેમ કે ગાય શું તોફાન કરે અને આપણે એકથી કાંઈ થાય નહીં, અને સવારે જો જોશું કાંઈ એવું જરૂર લાગશે તો ટ્રીટમેન્ટ કે કાંઈ આપવી પડશે તો એને આપશું, અને હું તો એમને બેઠી છે એ તો ઓગારે છે, પણ આ થોડીક આમ નરમ જેવી દેખાય છે આપણી જે પ્રેમવતી છે એ જો ઊભી છે ને નિજામ થઈને એમને. તો એ સવારના ચેક કરશું આપણે શું થાય છે, એ ખાવા પીવા માંડે છે, ક્યારેક ક્યારેક શું થાય કે ઘણું ખવાઈ ગયું હોય ને તોય આવું બને, એટલા માટે આજે ને આજે દવા નથી કરવી આપણે, એક સવાર સુધી રાહ જોશું અને સવારે જો જરૂર લાગશે તો પછી આગળ ટ્રીટમેન્ટ કે કરશું બરાબર. તો હવે છે આપણી ગૌશાળા એક કાંઈ કામ રહેતું નથી, બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે, તો હવે જવાનું છે ઘરે, અને ઘરે જઈને બીજું કાંઈ નવું તો છે નહીં, તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખી દેશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, મળીએ કાલના નવા વિડીયોમાં.